नमस्ते बाळको, जय श्री कृष्ण। धोरण 5 विषय आसपास प्रकरण 10। तो आपणे भाग 1 માં જોયું કે ઉપરકોટ તે લોકો પહોંચ્યા અને ઘણી બધી ઈમારતો, મહેલો અને કોતરણી કામ તે લોકોએ જોયું અને તે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે પહેલાનું કોતરણી કામ કેટલું અદ્ભુત હતું। તો ત્યારબાદ આપણે ઉપરકોટનો કિલ્લો જોઈશું। આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણને નામ આપવામાં આવેલા છે કે પહેલા નંબર ઉપર મુખ્ય પ્રવેશદ્વાર। તો અહીંયા પહેલા નંબર ઉપર જે ચિત્ર છે તે મુખ્ય પ્રવેશદ્વારનું છે। બીજા નંબર પર છે લશ્કરી વાવ, તો અહીંયા આ છે લશ્કરી વાવ। તેવી રીતના અહીંયા ક્રમશઃ નામ આપવામાં આવેલા છે તે અહીંયા છે। ત્રીજું છે નીલમ માણેક તોપ, ચોથું છે જામા મસ્જિદ, પાંચમું છે બોધ ગુફા, છઠ્ઠું છે અડીકડી વાવ, સાત છે ખોડિયાર માતા મંદિર, અહીંયા છે 8 નંબર થિયેટર। આ તમે છેલ્લેનું ચિત્ર જોઈ શકો તે થિયેટરનું છે। 9 નંબર છે તે નવઘણ કૂવો છે। 10 નંબર અનાજનો કઠોળ છે, કોઠાર છે। 11 છે તે દરગાહ છે અને 12 છે તે ધક્કાબારી છે। 13 છે તે પાણીના કુંડ અને 14 છે તે કડતાળ તોપ। તો બાળકો, આ નકશાને આધારે આપણે કેટલાક પ્રશ્નોના જવાબ પણ આપણે આપવાના છે। તો ચાલો આપણે ઉત્તર આપીએ। પૂર્વ પશ્ચિમ ક્યાં છે? તો આપણે અહીંયા ચિત્રમાં જોઈ શકીએ કે અહીંયા એક છોકરી છે તે સૂર્યની આજુ સામે મો રાખીને ઊભી છે। તો બાળકો, આપણે ચિત્રમાં જોયું હતું તે પ્રમાણે અહીંયા એક છોકરી છે આપણે તેવું માનવાનું છે અને અહીંયા સૂરજ ઉગે છે। તો સૂરજ ઉગે તે દિશાને આપણે પૂર્વ દિશા કહીએ છીએ। તો આ દિશાને આપણે પૂર્વ દિશા કહીએ છીએ અને સૂરજ ઉગે તેની વિરુદ્ધ દિશાને આપણે પશ્ચિમ દિશા કહીએ છીએ, એટલે પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ। તમે જે જગ્યાએ છો ત્યાં જ સૂર્ય કઈ બાજુએથી ઉગે છે? તો આપણે જ્યાં રહીએ છીએ તે બધી જગ્યાએથી સૂર્ય પૂર્વ દિશા તરફથી જ ઉગતો હોય છે। તે કઈ બાજુએથી આથમે છે? પૂર્વએ સૂરજ ઉગે અને પશ્ચિમે તે આથમે છે। તમે જ્યાં ઊભા છો તમારી પૂર્વમાં શું શું છે? તો આપણે જોવાનું છે, નિરીક્ષણ કરવાનું છે કે આપણે સૂર્ય ઉગે છે તે દિશામાં તમારા ઘરની આજુબાજુ શું શું છે, તમારી પશ્ચિમે શું શું છે, તમારી ઉત્તર અને દક્ષિણે શું શું આવેલું છે તે પણ શોધવાનું છે। તો તમારે આ બધું નિરીક્ષણ કરવાનું છે અને જોવાનું છે કે તમારી ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમે શું શું આવેલું છે। આગળ છે કહો અને લખો। આગળના પાના પર આપેલા ઉપરકોટના નકશાને ધ્યાનથી જુઓ। નકશા તરફ તીરની નિશાનીઓ ચાર દિશાઓ બતાવેલી છે અને તે તીરની નિશાનીઓ છે તે દિશાઓની નિશાની છે, ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ। તો તે દિશા આધારે આપણે અમુક પ્રશ્નોના ઉત્તર આપવાના છે। પહેલો છે, જો તમે મુખ્ય દરવાજાની અંદર જાઓ તો નીલમ માણેક ચોક તોપ તમારી કઈ બાજુએ હશે? તો આપણે જોઈ શકીએ કે આ દરવાજો છે, તો આપણે અહીંથી અંદર આવીએ તો અહીંયા નીલમ માણેક તોપ છે, તો ડાબી બાજુએ તે નીલમ માણેક તોપ આવેલો છે। આગળનો પ્રશ્ન છે, જો કોઈ બૌદ્ધ ગુફા પાસે છે તો પાણીના કુંડ તેની કઈ દિશામાં હશે? તો આપણે જવાબ લખી શકીએ, તમારે નકશામાં જોઈને વ્યવસ્થિત આન્સર આપવાનો છે કે જો કોઈ બૌદ્ધ ગુફા પાસે છે તો પાણીના કુંડ તેની દક્ષિણ દિશામાં હશે। બૌદ્ધ ગુફાથી જામા મસ્જિદ પહોંચવા તમે કઈ દિશામાં ચાલશો? તો બૌદ્ધ ગુફાથી આપણે જામા મસ્જિદ જવું હોય તો આપણે દક્ષિણ દિશા તરફ ચાલવાનું છે। કિલ્લાની બહારની દિવાલ પર તમે કેટલા દરવાજા જોઈ શકો છો? તો કિલ્લાની બહારની દિવાલ પર આપણે 9 દરવાજા જોઈ શકીએ છીએ। કિલ્લામાં કેટલા મહેલો છે તે તમારે ગણવાના છે, તો કિલ્લામાં 3 મહેલો છે। કિલ્લામાં પાણી માટે શું વ્યવસ્થા છે? ઉદાહરણ તરીકે કૂવો, ટાંકી કે વાવ? તો અહીંયા કિલ્લામાં પાણી ભરવા માટે કઈ કઈ વ્યવસ્થાઓ છે? તો પાણી ભરવા માટે લશ્કરી વાવ, અડીકડી વાવ, નવઘણ કૂવો, પાણીના કુંડ વગેરે પાણી ભરવા માટેની વ્યવસ્થાઓ છે। તો ત્યાંથી
આ મહેલના લોકો છે, આ કિલ્લાના લોકો છે, ત્યાંથી પાણી ભરીને તે લોકો ગુજારો કરે છે. આગળ છે તો અહીંયા પહેલો પ્રશ્ન આપવામાં આવેલો છે કે નકશા પર અડીકડી પાવ અને ધક્કાબારી વચ્ચેનું અંતર ખાલી જગ્યા સેમી છે. જમીન પર તે બંને વચ્ચેનું અંતર ખાલી જગ્યા મીટર હોવું જોઈએ. તો એક સેમી અંતર બરાબર જમીન પરનું 45 મીટર છે. તો આપણે જેટલા અંતર લખીએ તેના સામે તેનું મીટર લખવાનું છે. તો ધક્કાબારી વચ્ચેનું અંતર છે 12 સેમી. તો આપણે જમીન પરનું તેનું અંતર આપણે લખી શકીએ કે 540 મીટર હોવું જોઈએ. મુખ્ય દરવાજો અને બૌદ્ધ ગુફા એકબીજાથી કેટલા દૂર છે? તો મુખ્ય દરવાજો અને બૌદ્ધ ગુફા એકબીજાથી 8 સેમી દૂર છે. જમીન પર તે બંને 360 મીટર દૂર છે તેવું આપણે કહી શકીએ. આ હુમલા શા માટે? અમે વાતો કરી રહ્યા હતા ત્યારે જ યશપાલે અમને તોપ બતાવવા માટે બૂમ પાડી. તોપ જોવા માટે અમે પણ ઝડપથી ત્યાં દોડી ગઈએ. ઝીલ કહે છે, ખરેખર આ તોપ ખૂબ જ મોટી છે. આ બાજુમાં જે ગોળો છે તેમાં જ એમાં પણ વપરાયો હશે. દીદી, આ તોપ વિશે અમારે વિશેષ જાણવું છે. તો તે આગળ જાય છે તો એક તોપ જુએ છે અને તે વિચારે છે કે હુમલા શા માટે થતા હશે, અને દીદી પાસેથી તે તોપ વિશે વધુ જાણકારી મેળવવા માટે ઉત્સુક હોય છે. તો દીદી તેને તોપ વિશે માહિતી આપે છે. આ તોપનું નામ નીલમ છે, જે દીવની લૂંટમાંથી સુલતાન બહાદુર શાહના હુકમથી મલે ઇયાસ અહીં લાવેલા. તેની બાજુમાં જે બીજી તોપ છે તેનું નામ માણેક તોપ છે. આ બંને તોપ ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચે ઈસવીસન 1538માં થયેલી લડાઈમાં વપરાય હતી. તો યુદ્ધ કરવાના સમયે ઈસવીસન 1538માં આ બંને તોપો વાપરવામાં આવી હતી. આ બંને તોપો ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચે જ્યારે યુદ્ધ થયું ત્યારે આ તોપ વાપરવામાં આવેલી હતી. એક તોપનું નામ છે નીલમ અને બીજાનું છે માણેક તોપ. ઝીલ કહે છે, એ સમયમાં આવા હુમલાઓ શા માટે થતા હશે? તેને નવાઈ લાગે છે કે યુદ્ધો શા માટે કરતા હશે લોકો. દીદી કહે છે, તે દિવસોમાં સમ્રાટો અને રાજાઓ આવા યુદ્ધો કરતા. તેઓ નાના રાજ્યને પોતાના રાજ્યનો હિસ્સો બનાવવા પ્રયત્નો કરતા. ક્યારેક મૈત્રી નિભાવવા માટે, ક્યારેક બે પરિવારો વચ્ચે લગ્ન સંબંધો માટે, અને ક્યારેક પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા માટે પણ યુદ્ધો થતું. તો આ યુદ્ધો થવાના કારણો દીદી તે લોકોને જણાવે છે. તો ક્યારેક તે લોકો મૈત્રી નિભાવવાના સંબંધ માટે, ક્યારેક લગ્ન સંબંધી, તો ક્યારેક પોતાનું રાજ્ય છે તે વધારવા માટે પણ તે લોકો યુદ્ધો કરે છે. જિજ્ઞા કહે છે, મેં સાંભળ્યું છે કે સિદ્ધરાજ જયસિંહની સેના કિલ્લામાં પ્રવેશ કરી શકી નહીં. તેની પાસે પણ ઘણા સૈનિકો અને હથિયારો હતા. ઝીલ કહે છે, જિજ્ઞા તે કિલ્લાની પહોળી અને મજબૂત દિવાલો ના જોઈ નકશામાં પણ દિવાલની બાજુમાં ઊંડી ખીણ છે. સેના કેવી રીતે પ્રવેશ કરી શકે? તો આ ખીણના કારણે તેની સેના પ્રવેશ કરી શકી નહીં. તો એ ખીણ ખૂબ જ ઊંડી હતી, તો તેના કારણે તે સેના પ્રવેશી શકી નહીં. યશપાલ કહે છે, જો સેના બીજા કોઈ રસ્તાથી આવવાનો પ્રયત્ન કરે તો ગઢમાં છુપાયેલા સૈનિકો દૂરથી જ તેમને જોઈ લે અને હુમલાથી બચવા પગલાં પણ ભરી શકે છે. તો આપણે જોયું હતું કે તે મહેલોમાં ગઢ પણ બનાવવામાં આવતા, તો તે ગઢના મદદથી મહેલની સેનાઓ છે તેના સૈનિકોને જોઈ લે અને દૂરથી જ તે લોકો પર હુમલો કરવાના પગલાં ભરીને તૈયાર રહીએ. જિજ્ઞા કહે છે, ચાલો આંખો બંધ કરીને અનુમાન કરીએ સેના ઘોડા અને હાથી ઉપર તેમની બંદૂક સાથે આવી રહી છે. ઝીલ કહે, અરે નહીં, બંને બાજુના કેટલા લોકો અને સૈનિકો આ યુદ્ધમાં મરી ગયા હશે. લોકો શા માટે યુદ્ધ કરતા હશે? તો જિજ્ઞા એમ કહે છે કે ચાલો આપણે અનુમાન કરીએ કે ઘોડા અને હાથી લઈને સેનાઓ યુદ્ધો કરે છે, બંદૂકો સાથે તે લોકો આવે છે, તો આપણે તેવું અનુમાન કરીએ. તો ઝીલ તેને ના પાડે છે કે એવું આપણે નથી કરવું, કારણ કે તેમાં ઘણા સૈનિકો મરી જાય છે અને લોકો યુદ્ધો શા માટે કરતા હશે તેના મનમાં હજુ પણ સવાલ છે. યશપાલ કહે છે, બંદૂકો અને તોપો ભૂતકાળની વસ્તુઓ થઈ ગઈ. અત્યારના દિવસોમાં ઘણા દેશો પાસે અણુ પરમાણુ બોમ્બ છે. આ પ્રકારનો એક જ બોમ્બ ખૂબ નુકસાન પહોંચાડી શકે છે. તો આપણે અત્યારના સમયમાં જોઈ શકીએ કે
પહેલાના સમયમાં તોપો અને ગોળાઓ હતા, તો અત્યારના સમયમાં પરમાણુ બોમ્બ છે. તો એક જ બોમ્બ જો કોઈ નાખે તો તેના કારણે ખૂબ જ મોટી જાનહાનિ થઈ શકે છે. આગળ છે ચર્ચા કરો, નજીકના સમયગાળામાં કોઈ એક દેશ બીજા દેશ પર હુમલો કર્યો હોય અથવા યુદ્ધ કર્યું હોય એવા સમાચાર તમે વાંચ્યા છે કે સાંભળ્યા છે, તો તમારે તે લખવાનું છે. તો હા, આપણે તેવા સમાચાર સાંભળ્યા છે, જેમ કે હમણાંના સમયમાં જ અમેરિકા અને ઈરાન વચ્ચે મોટું યુદ્ધ થયું હતું, તો આપણે તે સમાચાર સાંભળ્યા છે. આ યુદ્ધ શા માટે, આ યુદ્ધનું કારણ શું હતું તે આપણે શોધી કાઢવાનું છે. આ યુદ્ધમાં કેવા હથિયારો વપરાયા હતા, તેના કારણે કેવા પ્રકારનું નુકસાન થયું હતું. તો આ યુદ્ધમાં કયા હથિયારો વપરાયા હતા, તો કે લડાકુ વિમાનો અને મિસાઇલો વાપરવામાં આવી હતી. તો આ યુદ્ધ છે તે આતંકવાદના કારણે થયું હતું, તેમાં ઘણા લોકોને નુકસાન થયું હતું, જેમ કે સૈનિકો મૃત્યુ પામ્યા હતા અને કેટલાક તો જાનહાનિ પણ થઈ હતી. શોધી કાઢો, જે મોટી બંદૂક જેવી તોપ યશપાલે જોઈ તે કાંસાની બનેલી છે. તમે કાંસાની બનેલી કઈ કઈ વસ્તુઓ જોઈ છે, તો આપણે કાંસાની બનેલી થાળી, પાટકા, પછી ઘડા વગેરે જેવી વસ્તુઓ અમે કાંસાની બનેલી જોઈ છે. હજારો વર્ષોથી વનવાસીઓ ઘણી બધી વસ્તુઓ બનાવવાના કાંસાનો ઉપયોગ કરતા હતા. આશ્ચર્ય થાય કે કેવી રીતે તેઓ તાંબુ અને કલાય ખાણોમાંથી બહાર કાઢતા હતા, આ ધાતુઓને પીગાડતા હતા અને તેને સુંદર વસ્તુઓ બનાવવા માટે ઢાળતા હતા. તો પહેલાના સમયમાં આ બધી વસ્તુઓ છે, તાંબુ અને કલાય ટીન છે, તે ખાણોમાંથી મેળવવામાં આવે છે. તો પહેલાના સમયમાં લોકો છે તેમાંથી કાઢીને તેને ઓગાળતા અને તેમાંથી સુંદર વસ્તુઓ બનાવતા હતા. અમારા વડીલો પાસેથી શોધો એવી વસ્તુઓ કે જે કાંસાની બનેલી હોય અને જે તે સમયે અથવા હજી પણ તમારા ઘરમાં વપરાતી હોય, તો એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે કાંસાની છે અને અમારા ઘરમાં તે મળી પણ આવે છે. જુદી જુદી વસ્તુઓના રંગ પરથી શોધો કે તેમાંથી કઈ વસ્તુઓ તાંબામાંથી, કઈ વસ્તુ પિત્તળમાંથી અને કઈ વસ્તુ કાંસામાંથી બનેલી છે. તો વસ્તુઓના આધારે પણ આપણે, કલરના રંગના આધારે પણ આપણે જાણી શકીએ કે તાંબાની, પિત્તળની અને કાંસાની કઈ કઈ વસ્તુઓ છે. તો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે આપણે પાઠ 6 માં આપણે ભણી આવેલા કે ઘડાઓ ઘણા બધા પ્રકારના હોય છે. તો આપણે પેલું ચિત્ર જોઈ શકીએ કે તે તાંબાનો છે અને બીજામાં પિત્તળનો ઘડો છે જે ચળકાટ મારે છે. પાણીની વ્યવસ્થા, અહીં તમે જોઈ શકો છો પાણી માટે અદ્ભુત વ્યવસ્થા, એવું યશપાલ બોલે છે. દીદી કહે છે આ અડીકડી વાવ છે, આ વાવ પૂર્વ પશ્ચિમ 310 ફૂટ લાંબી અને ઉત્તર દક્ષિણ 10.5 ફૂટની છે. તેનો કાંઠો ઘણો જ ઊંડો છે અને વિશાળ છે. આ વાવમાં કુલ 166 પગથિયા છે. કિલ્લામાં રહેતા લોકો આ વાવમાંથી પોતાની જરૂરિયાત મુજબનું પાણી મેળવે છે. તો પહેલાના લોકો પાણી ક્યાંથી મેળવે છે, તો આપણે હવે જોઈ શકીએ કે પહેલાના લોકો છે તે આ બધી વાવમાંથી પાણી મેળવે છે. અને તે વાવ છે તે પૂર્વ પશ્ચિમ બાજુ 310 ફૂટ લાંબી છે અને ઉત્તર દક્ષિણ બાજુ 10.5 ફૂટની તે વાવ છે. અને તેમાં કુલ 166 પગથિયા પણ આવેલા છે. તો આ બધી બાબતો આપણે ધ્યાનમાં રાખીશું. આગળ છે, કહો આસપાસમાં જુઓ અને પાણી, આસપાસમાં જુઓ અને પાણી ભૂગર્ભમાંથી ઊંચી જગ્યાઓ સુધી કેવી રીતે ખેંચાય છે તે કહો. વીજળીની મદદથી પાણી કેવી રીતે ખેંચાય છે, વીજળીની વિના પાણી કેવી રીતે ખેંચાય છે, તો તે રીતે આપણે જોવાનું છે કે જે નીચે ભૂગર્ભમાં પાણી હોય તો આપણે ઉપર કઈ રીતના ખેંચી શકીએ. તો અત્યારે વીજળીની મદદથી મોટર દ્વારા આપણે પાણી ખેંચીએ છીએ અને વીજળી વગર આપણે કૂવો, એટલે કે કૂવામાંથી આપણે ડોલ નાખીને પણ પાણી ખેંચી શકીએ છીએ. તો એવી રીતે આપણે પાણીને ખેંચીએ છીએ. પછી દીદી અમને નવઘણ કૂવો જોવા લઈ ગઈ. તેમણે કહ્યું આ કૂવો ચુડાસમા વંશના નવઘણ રાજાઓના સમયમાં બનેલું છે. મધ્યમાં કૂવો છે અને તેની ફરતે સીડીઓ છે. આ સીડી પર સૂર્યપ્રકાશ અને હવા આવી શકે તે માટે અમુક અંતરે મોટા પ્રકારની જાળી વિનાની ખુલ્લી બારીઓ મૂકેલ છે. આ કૂવો 171 ફૂટ ઊંડો છે. પાણી સુધી પહોંચવા માટે કૂવાની ફરતે સીડીઓ કુલ
204 પગથિયા કોતરવામાં આવેલા છે. તો કુવામાં આપણે પાણી ભરવા માટે અંદર પગથિયા પણ ગોઠવવામાં આવેલા છે, તેમાં 204 પગથિયાનો સમાવેશ થાય છે. ત્યારબાદ અમે અનાજના કોઠાર, નુરી, સાનો મકબરો વગેરે જોયા અને દીદી પાસેથી ઘણી બધી જાણકારી પણ મેળવી. તો આ વિડીયો અહીંયા પૂરો થાય છે.